બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે રીંધાવવું પડે. બેજુ બાવરા ફિલ્મમાં બ્રોડવેમાં રજૂ થઈ ને, એ વિજય ભટ્ટને એ બધા આવી ગયા, મુબારકને, ભારત ભૂષણને, મીનાકુમારીને, ને નવસાદ મિયા સામેથી આ રસ્તો ઓળંગી એટલે આવવામાં 25 મિનિટ થઈ. ચાહકોને, પ્રશંસકોને ફોટોગ્રાફ. એટલે વિજય ભટ્ટે કીધું, નવસાદ મિયા વાંસે યહાં તક આને મેં 25 મિનિટ લગા દી. તો નવસાદે કીધું, હજુર 25 સાલ લાગે. એ જ ફૂટપાથ માટે બેકરીમાં હોઈ રહેતા અને આજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે હાજરી આવે. ઓડિયન્સમાંથી સ્ટેજમાંથી આવતા તો ઘણા વર્ષ વીતી જાય. દુનિયાને હસાયા રુલાયા મચકો, કિસ્મતને ઠોકરે ખિલાઈ મચકો, જબ પથ્થર સે સિતારા બનકે ચમકા મેં તો હજારો સિતારોને ગલે સે લગાયા મચકો. આ જગતના ચોકમાં છે ને, માનવીએ એની લાયકાત સાબિત કરી દેવાની હોય પછી એનું મૂલ્ય અંકાય, પછી થાય ને કેમ સર્જાય છે કલાકારો. ગુરુ શિષ્યને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપ, પૂર્યા ધનાશ્રી રાગ અને વારી ઘડીએ બતાવે આમ ગાવાનું. અને ઓલો ગાઈ ન હતો, એક નાની દીકરી એની બેનને રમાડતી, ઈ આવી અહીં ને ઓને કે એમ ન ગવાય આમ ગવાય, એમ કરીને ગાઈ દેખાય. ગુરુને એમ થયું કે તાલીમ આને આપ્યા જેવી. એ દીકરીનું નામ લતા મંગેશકર, ગુરુનું નામ દીનારાસ મંગેશકર. જો આમ સર્જન થાય છે. કલાકારો જન્મજાત હોય છે, કોઈ એમ જો કરી દેતો હોય, કારણ કે આવી જે દાખલા તરીકે અવાજ જે છે એ તો ઈશ્વર દત્ત જ છે. અવાજ તો ઈશ્વરે આપ્યો જ છે. એટલે મારો એક સંગ્રહ હાસ્યનો, એક સંગ્રહ કાવ્યોનો. કારણ કે જો કે હવે કાવ્યો વાંચવાવાળો વર્ગ નથી, અને એટલું છે કે કોઈએ કંઠસ્થ કર્યા હોય તો હજી સાંભળી લેશે. પણ એક વાત તમે કેટલી વાર કીધા કરો અને ન સમજાવીએ કોઈ કાવ્યમાં સમજાવીએ. જો ભાવ એક જ છે, વિરહ પરી કટાળી વિરહથી તૂટ રહી ઉર સાલ, હું આ પીછે જો મિલો જીએ તો મિલો જમાલ. વિરહની કટાળી હૃદયમાં ભોંકાય અને એમાં ભાંગી જાય પાછ, અને ટપક 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 મંડે લોહી ટપકવા. એ જો ચિત્ર દ્વારા વ્યક્ત થાય ને તો મોનાલિસા જેવું ચિત્ર સર્જાય, પોટેટો ઇટર્સ જેવું ચિત્ર સર્જાય. એ જો શિલ્પ દ્વારા વ્યક્ત થાય તો પાયટા જેવું શિલ્પ, ફોકડી ગ્રોમ જાઓ ઇટાલી. જીસસ ક્રાઇસ્ટના મૃતદેહને મધર મેરીને સુપ્રત કરવામાં આવે, અને મૃતદેહ આમ છે ને એના સામે ખાલી જોવે જ છે મેરી. સોરો ઇન સ્ટોન, માઇકલ એન્જેલોની જગવિખ્યાત કૃતિ. શિલ્પ દ્વારા વ્યક્ત થાય તો સોરો ઇન સ્ટોન જેવી કૃતિ સર્જાય, અને સ્થાપત્ય દ્વારા વ્યક્ત થાય ને તો તાજમહાલ જેવું સર્જન થાય. પણ એ જો સાહિત્ય દ્વારા વ્યક્ત થાય તો પછી જે રચના થાય, સજન ગયે બિછડકે દઈ કલેજે દાગ, જૈસે ધૂણી અતિત કી જબ ખોલો તબ આગ, સજન તમારા સ્નેહમાં સુકાણા અમ શરીર, એક પાપી નૈણા ન સૂક્યા પોત ભરભર લાવ્યા નીર, લકડી જલી કોયલા ભયા કોયલા જલા ભઈ ખાક, મય અભાગી એસી જલી ને કોયલા ભઈ ન રાખ. એકને છે ભાવ કેટલી રીતે વ્યક્ત કર્યો. રાટા એમ કહે છે, કાગડાને કે કાળજો કાઢીને ભોઈ ધરો, લઈ કાગા ઉડી જા માધવ બેઠા મેળીએ, એ ભાળે એમ ખા. તમારી શેરી અમે ગળી ને આગળ થયા.
અમદાવાદની જેલ કરીમજી વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી આવતા જેલમાં, અને મેઘાણીને આંખો આવેલી તો આ વૃદ્ધોને ખબર છે, ભણ ભરતા ખબર, આંખો ઠોલાવીને ભણ ભરતા, કે મેઘાણીને આંખો આવેલી અને ભણ ભરેલો જોઈ અકતાને. એમાં દેવદાસ ગાંધી આવ્યા અને રોયલ રીડર આલતી ત્યારે એક જમાના. એમાંથી મિસિસ લોકસનું એક કાવ્ય એને મેઘાણીને વાંચી સંભળાય. કાવ્યનું શીર્ષક હતું સમ્બડીઝ ડાર્લિંગ. સમ્બડીઝ ડાર્લિંગ વાંચી સંભળાય અને મેઘાણી જે ભાવ વિફળ થઈ ગયા. લાવો કાગળ પેન્સિલ, ઓલા બોલતા ગયા ને એ ભાવાનુવાદ કરતા ગયા. છેલ્લી પંક્તિઓ આવી મિસિસ લોકેશનું કાવ્યો, કાર્વ ઇન ધ વુડન સ્લેટ ઓન ઇઝ હેડ સમ્બડીઝ ડાર્લિંગ સ્લમ્બર્સ હિયર. ક્રિશ્ચિયાનિટી મૂકે ને ઉપર ધક્તિ, તો કાર્વ ઇન ધ વુડન સ્લેટ ઓન ઇઝ હેડ સમ્બડીઝ ડાર્લિંગ સ્લમ્બર્સ હિયર. અને આને એનું ભાષાંતર કર્યું કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો વારસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડક વાયા. આમ સર્જન થાય, પર્ણકુટીમાં પ્રવેશ કર્યો રામે અને આમ જોયું તો સીતાજી નહોતા, પણ સીતે સીતે કરતા તો આંખમાંથી આહુડાની ધારાઓ મંડી વહેવા. અને કેવી આ રામની વિરહ અવસ્થા, તો ચલત અપાર જલ ધાર દઉં નાનન સે સુધી બુધી ખોઈ બિસરાઈ, તનો પ્રાણ કી જાવરો ભયો હે મુખ બાવરો ભયો હે ચિત્ત ધાવરો ભયો હે રહી સુધી નો અપાન કી. રસિક બિહારી ધન ધારી સિંહ પ્યારી બિન જયસિંહ હે દુખારી ગતિ તૈસી ના બખાન કી. લાય લાય સુરતી પ્રિયા કે ગુન ગાય ગાય, બોલે બિલ પાય હાય 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 જાનકી. હાય મૃગનેની હાય હાય સુખ દેની, હાય પ્રિયાવર બેની બિન તો હી કી તો જાઉં મેં. રસિક બિહારી હાય સુરતી બિસારી, પ્રિયા છે ને બારી કૈસે જીવન બિતાવ. તો આવા કાવ્યો મને જે પસંદ આવે, એક પળ પણ જેના વિના ચાલતું નહોતું મરીજ, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી. યાદમાં તારી અચાનક જિંદગી સળગી ઉઠી, કોણ જાણે કેમ લાગી આગ લીલા ઘાસમાં. આ તારી ગલીથી ઉઠી જવું સાચે જ નથી મુશ્કેલ હતું, તું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઉતરે છે. એટલે આવો એક હાસ્યનો સંગ્રહ એક કાવ્યનો 1 જાન્યુઆરી 1961 થી કર્યો હતો. આ કોકની કામ આવશે પુસ્તક રૂપે છપાશે એવી કોઈ કલ્પના નહોતી. વિશુદ્ધ હાસ્ય સર્જ્યું એ સાધ્ય હતું અને એ લક્ષ્યાંક તરફ જ આગળ વધવાનું. પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ નથી મળે એવું નથી, પણ એ આવી પડ્યું છે. ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇસ્ટર જિંદગીના 50 વર્ષ આફ્રિકાના જંગલમાં ખર્ચી નાખ્યા. નોબેલ પ્રાઇઝ જ્યારે મળ્યો ને ત્યારે ડૉક્ટર સાહેબે કીધું હું અહીંયા આવીને સ્વીકારું, એના કરતાં અહીં 10 દર્દીને જોઉં તો વધુ સારું. પણ પછી એક વાક્યને જે કીધું કે માનવતાનું કાર્ય કરતાં કીર્તિ આવી પડેલી આપત્તિ છે. એટલે પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિને નજર સામે રાખી લક્ષ્યાંક જો એ બની જાય ને કળા જો એનું સાધન બને, તેની અધોગતિ થાય કલાકારની કે જે કોઈ સર્જક હોય એની. સર્જનની પ્રક્રિયા જે છે ને આખી, એક તો જેને કલાકાર સંવેદનશીલો અહીં સ્ટેજમાંથી બેઠા હોય ત્યાં સુધી જ માચમ છે અમારું, પછી સ્ટેશનમાં બેઠા હોય અર્થ વગરની વાતો કરતા હોય. પણ કલાકારનું જીવન જે છે ને, એક તો જેને એનામાં સંવેદના હોય તીવ્ર સંવેદ, કારણ કે સંવેદના હોય જ બીજાની વેદના સમજી. સંવેદના જેના હૃદયમાં હોય બીજાની વેદના સમજી શકે અને એમાંથી જે સર્જન થાય. અને સીધી વાત જે કૃષ્ણમૂર્તિએ કીધું
કે જે હૃદયમાં ભાવો ઉદ્ભવે, જે માનવી કોઈ પણ માધ્યમ દ્વારા એને વ્યક્ત કરી શકે, તો આ વ્યક્ત કરવાની ક્ષમતા એનું નામ બુદ્ધિ. અને જે આ વ્યક્ત કરી શકે એ બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ. એન ઇન્ટેલિજન્ટ પર્સન હુ કેન એક્સપ્રેસ હિઝ ફિલિંગ્સ એન્ડ થોટ્સ થ્રુ એની મીડિયા, બરાબર. પણ નીચે પાછું એને લખ્યું કે ઇન્ટેલિજન્ટ મે નોટ બી અ ક્લેવર. એ પાસે હોશિયાર ન હોય, સર્જક હોય. એ દુનિયાની 10 નવલકથામાં એક જેની છે દોસ્તોવ્સ્કીની, બ્રધર કેરેમેઝોવ, હાવ ગરીબ હતો બોલો. ઓલિવર ગોલ્ડસ્મિથ, માર્ક ટ્વેન, હરિવંશરાય બચ્ચન, આ બધા નિર્ધન હતા. વિન્સેન્ટ વાન ગોગ, 2 ટન ખાવા ન મળ્યો ને 1 કરોડ ડોલરનું વેચાણું પછી સળગતા સૂરજમુખી. તો આ બધું જે છે ને, પણ સર્જકો સર્જન કરી શકે, એને બજારમાં વેચીને એનું મૂલ્ય ઊભું ન કરી શકે. એ મૂલ્ય ઊભું કર રાખનારા કોક હોય, રડનારા કોક હોય. ભલે તમને વડગોડો ફિલ્મ કોક ઉતારીને રડવાનો પ્રયાસ કર્યો. એટલે આ નામ રાખવું પડ્યું શીર્ષક. તો આવો એક વર્ગ હોશિયારોનો હોય છે, પણ હોશિયારો સર્જન ન કરી. કાનજીભા બુટા બારોટના પરિવારને થેલી અર્પણ થઈ 11 લાખ વરાળી બાપુના છે. તેથી મેં આ કીધું કે કાનજી બુટા બારોટ જીથરા બાબાનું સર્જન કરી શકે, એને બજારમાં વટાવીને પૈસા ન રળી શકે. રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો કાનજી બુટા બારોટ, ગિરીશ કર્નાડ એને દોરી ગયા રાષ્ટ્રપતિ પાસે અને એનો સન્માનથી એવોર્ડ મળ્યો. પછી કાનજીભાઈને મેં પૂછ્યું, કાનજીભાઈ કેવું તમને લાગ્યું આ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો? કે બાપા, જિંદગીમાં ખોટા ડાંટ બહુ કાઢ્યા, સાચું રોયો તે દી. એટલે ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ, નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન, કેવી પ્રજ્વળે છે. એ માત્ર જોઈ શકે, કોઈ એને રોકી ન શકે. સુલતાન ખાન સાહેબ અમારે, હું કહું ને, લંડન, પેરિસ, ન્યુયોર્ક, શિકાગો, અમ હોય સાહેબ, હમને વહાં પ્રોગ્રામ દિયા, અંગ્રેજી કા કથરા નહીં જાણતા, મગર મેડોના કે સાથ દિયા. હવે 300 રૂપિયા પગાર, એમાંથી કાન સાહેબ ભાડું ભરે, કુટુંબને મોકલે. હેમ ભાઈ, બે ભાઈબંધો, હેમુ કટવીને, તો મને કે સારંગી બધાના અમારા ખાનદાની પૈસા હતા. તો એકવાર અમારે અબ્બાજાનને કહા, બેટે સુબહ ચાય પી? તો ગમને કહા હા. નાસ્તા ક્યાં? તો હા. સારંગી બજાય? તો કે નહીં બજાય. ક્યો નહીં બજાય? તો કે ન કોઈ સુનતા હૈ, ન કોઈ પૈસે દેતા. તો અમારે અબ્બાજાનને કહા કે બેટે ખુદા કે લીએ બજાઓ, વો જબ ખુશ હોગા તો સારા જહાન ખુશ હોગા, સારા જહાં ખુશ હો જાયગા. બસ તબ સે હમને બાત પકડ રખી, હમને રિયાઝ કી. બિસ્મિલ્લા ખાન સાહેબ પ્રસંગ કીધો, રેડિયો સ્ટેશન પર અમારો પ્રોગ્રામ થયો, હમ ગયે, 103 બુખાર હતા, બેઠના બી મુશ્કેલ હતા. ફર અમારો વક્ત આયા તો અમને નિકાલી સારંગી બજાના શરૂ ક્યા. અમે કુછ માલુમ નહીં કબ વક્ત હમારા પૂરા હો ગયા, મગર અમે બહાર નીકળે ને તો લોકોને કહા, ક્યા ખાન સાહેબ આજ આપને બજાયા? તબ હમે સિર્ફ ઇતના મહેસૂસ હુઆ કે આજ ઉન્હોને હમારે લીએ બજાયા, આજ ઉન્હોને હમારે લીએ બજાયા. આ કલાકાર કુંભનો મેળો, લાખોની મેદની, એક સુરદાસ કલાકાર ઉભેલા ઉદાસ થઈને બીજા એક સજ્જન નીકળ્યા, એ કે કેમ ઉદાસ છો આટલા બધા? કે હું સારંગ દિલરૂબા વગાડું અને ગાઈ રડી લઉં છું,
પણ ધક્કામુક્કીમાં લોકોએ પાડી દીધો, મારી અઠેળી ચીરી નાખી. હવે હું આમ બગાડી ને સાહેબ, ઓલા કે હું બગાડું તમે ગાઓ એમ સંગત કરી દો, ઓકે રંગ રહી જાય. એણે જે વગાડ્યું આને ગાયું, લોકોએ પૈસા ખૂબ આપ્યા. એ બધા સુરદાસને સુપ્રત કરી એ પસાર એ સજ્જનિયાથી નીકળી ગયા, પણ એને એમ ન કીધું કે મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર. આ છે કક્ષા. પહેરી વસ્કી નામનો પોલેન્ડનો વડાપ્રધાન, એ જગતનો ખ્યાતનામ પિયાનો વાદક, અને પોલેન્ડનો વડાપ્રધાન થયો તો ચાર્લી ચેપ્લિને એને પત્ર લખ્યો કે આવા મોટા માણસે આવા નાના સ્થાન ઉપર કામ કરવાનું કેમ સ્વીકાર્યું. કલ્યાણજીભાઈને અમે બેઠા હોય ને, બહુ પછી વાતો કરી આવ્યું, એમાં એ મને પૂછે એવા પ્રશ્નો, મને કહે ટેન્શન એટલે શું લ્યો આવે. એટલે હું કહું કે તમારી અનિચ્છાએ જીવનમાં આવી પડેલી એવી પ્રતિકૂળ સ્થિતિ કે જેમાં રહેવું તમારા માટે શક્ય જ નથી, જેમાંથી છૂટવું એ તમારા હાથની વાત નથી, આનું નામ ટેન્શન. રાજકુમાર રોડો દક્ષિણ ભારતનો હીરો, હવે એને ઓલું લૂંટારું પકડી ગયું વીરપ, હવે એને રાખ્યો જંગલમાં. બોલો એ એમાંથી છૂટી તો હકે નહીં, એમાં રહીએ ન હોય તો. આનું નામ ટેન્શન છે. પણ એક દી અમે બેઠા હતા ને, કલ્યાણજીભાઈ મેં બીથોવનની વાત કરી, ઓસ્ટ્રિયાનું વિયેના શહેર, અને બીથોવન એનો મિત્ર નીકળ્યા, એ ઘરેથી સંગીતનો સ્વરો આવતો. એ બીથોવન ગાલને જઈએ આપણે, ભૂલા કે આપણે ઓળખતા નથી કાંઈને, અરે કે આપણે કહીશું કે અમે નહીં સંગીતનો શોખ છે લાવ્યા. બે જણા દાખલ થયા, પણ આમ અંદર એક નજર નાખીને બીથોવનનું હૃદય ભરી આવ્યું, અને એક એક વાતમાં ગરીબી આમ દેખાયો. કોથળો પાથરેલો, એના ઉપર મોચી કામ કરતો હતો એક છોકરો બેઠેલો, અને એક દીકરી વાયોલિન વગાડતી, અને કરુણતા તો એ હતી કે અંધ હતી પાછી. આવા મોટા માણસોને આવેલા જોઈને મને બહુ નવાઈ લાગી કે આ પધારો સાહેબો પધારો, તો કે અમને સંગીતનો શોખ છે ને, આ સ્વરો સાંભળ્યા એટલે આવ્યા. બેસો બેસો, હું ઓલે વળી કોથળા બોથળા પાથરી દઉં, અને બીથોવન દીકરીને કે વગાડો, એને એક ગીત વગાડ્યું, હજી એક વગાડો, બીજું વગાડ્યું, પણ અચાનક એ દીકરીએ વાયોલિન બીથોવનને આપ્યું, હવે તમે વગાડો. અને બીથોવન તો દુનિયાનો માન સંગીતકાર હતો, ને એને જે સેજા સ્વરો, એ અંત દીકરીએ એટલું કીધું કે તમે બીથોવન છો કયો આ, અને એણે કીધું હા હું જ બીથોવન. એના ભાઈએ કીધું કે આઠ દીથી મારું લોહી પીવે છે, કે બીથોવનના ઓપેરાની ટિકિટ લઈ આવ, અને હું એને કહું છું કે જિંદગી પર રણી તો આ ટિકિટ ન આવે આપણે. પણ બીથોવન કે હવે એ જરૂર નહીં પડે, તમે કહેજો હું આવી જઈશ. પછી દીકરી કે હજી એક વગાડો, પછી કે હવે જ છેલ્લું પછી નહીં કહું. ત્યાં તો હાન પડી ગયેલી, દીવા માટે કેરોસીન નહીં તેલ નહીં. તે બીથોવને એક બારી આમ ખોલી નાખી, ચંદ્રનો પ્રકાશ આવ્યો એમાં, ચંદ્રના પ્રકાશમાં પછી એને રજૂઆત જે કરી, પણ આઠમાં વાવી દીધો હોય ને એમ રજૂઆત થયો. અને એ પોતે એટલો વિવળ થઈ ગયો હતો, એના મિત્રને હાલ જટ નોટેશન લખી લઉં. યુરોપમાં સંગીતને લખવાની લિપિ છે, અહીં આપણે ટાગોરે કર્યો હતો પ્રયાસ આવો, તો એને લખી લીધું. અને મૂનલાઇટ સિમ્ફની, મૂનલાઇટ સિમ્ફની છે બીથોવનની, પણ યુરોપમાં જ્યાં જ્યાં પ્રોગ્રામ રજૂઆત થઈ અને એ બીથોવનની સિમ્ફની સાંભળીને લોકોએ શું ખુશી વ્યક્ત કરી, સમુદ્રના મોજા આવે એમ તાળીઓના ગડગડાટ આવ્યા કરે એક ધારા. તેથી
કલાકારના જીવનની કરુણતા એ હતી કે બિસોવન હાવ બેરો થઈ શક્યો. સાંભળતો સ્વરની સ્મૃતિ મનમાં રહી ગયેલી, એના ઉપરથી કમ્પોઝિશન કરી નાખ્યું, રજૂ કરી નાખ્યું. અને આમ આ વાત મેં કરી એટલે મને કહે લખી લેજો તમે કલ્યાણજીભાઈ, તમે ભૂલી જાયશો. મેં કીધું ના ના એવું નહીં રહે. તાનસેન એના દીકરા બિલાસખાન તોડી રાગ બિલાસખાનની પ્રસિદ્ધ છે, અને બિલાસખાન સાહેબ રિયાઝ કરે દીકરી સામે બે દાદ દેવા, એમાં ઉધરસ કાઢી દીકરી એમ કરે બેટા તબિયત નથી સારી, હકીમ સાહેબને બોલાવ્યા. હકીમ સાહેબે કીધું કે આને ક્ષય છે અને આને દુઃખ જે થયું ઘરે રહી ગયા, આને ધ્યાન ન રાખ્યું મેં અને આમાં નામાં હું રહ્યો. એણે પ્રતિજ્ઞા કરી કે હવે જિંદગીમાં તોડી રાખ કોઈ દી નહીં વગર. પછી સેવામાં લાગી પડ્યા, રાત દિવસ સેવા ચાકરી આ તે જોવે. દીકરીનો દેહ ક્ષીણ થતો ગયો, પછી અંતિમ ઘડી આવી. બિથો આને બિથોન જેવી આ વાત છે એટલે બિલાસ ખાન સાહેબે પૂછ્યું દીકરીને તારી કોઈ અંતિમ ઈચ્છા ખરી? તો હા, તોડી રાખ સાંભળ. એને લીધી સારંગીને તોડીની જે રજૂઆત કરી આત્મા હવા આવી દીધો અને આમ રાગ પૂરો થયો, આમ જીવન પૂરું. એક વાત સમજવાની છે કે કરુણતાની ચરમ સીમા આવે છે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. પછી ચાર્લી ચેપ્લિન હોય કે સર્વાન્ટિસ હોય કે માર્ક ટ્વેન હોય, અને શોક સમૃદ્ધિ સત્તા સંપત્તિની ચરમ સીમા આવે ત્યારે આધ્યાત્મ શરૂ થાય. આ જૈનોના ચોવીએ ચોવીસ તીર્થંકરો રાજાઓ છે, રાજકુમાર છે, જો મલિના રાજકુમારી છે પણ તીર્થંકરો બધા રાજ્ય બુદ્ધ રાજકુમાર હતા, ભર્તુરી રાજકુમાર હતા, ગોપીચંદ રાજકુમાર, સુલતાન ઇબ્રાહીમ એકદમ બલ્ખના સુલતાન. તો આ સમૃદ્ધિની ચરમ સીમાએ હતા. તે આ પ્રસંગ પ્રેરક પ્રસંગોનો એક સંગ્રહ રાખ્યો. કારણ કે અમુક પ્રસંગો રહ્યા ને, તમે કરુણા વિશે મને કોઈક બોલવાનું કહેતો હું એટલું કહું કે બુદ્ધ જતા હતા જેતવનના માર્ગે ને પશુને વધસ્થાન ઉપર જોયું. બુદ્ધે પૂછ્યું કે આને કેમ અહીં રાખ્યું? તો કે અમે એનો વધ કરશું. કે શું કામ? કે અમને પુણ્ય મળશે. એ બુદ્ધ એ જગ્યાએ ઊભા રહી ગયા કે મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ. આનું નામ કરુણા. ટ્રુથ સત્ય, ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ, જે છે તે જોવું એનું નામ સત્ય. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. એટલે કબીર સાહેબે કીધું કે એ તો પ્રેમ કા ઘરે ખાલા કા ઘર નહીં, શીસ કાટ ભૂઈ ધરે ફીર પૈઠે માય. પ્રેમને બાડી ઉપજે પ્રેમને આટ બીચા બિકાય, રાજા પ્રજા જે રૂચે શીસ દઈ લે જાય. આ વાત છે જો ટેનિસન, ઇટ ઇઝ બેટર ટુ હેવ લવડ એન્ડ લોસ ધેન નેવર ટુ હેવ લવડ એટ ઓલ. આ સમર્પણની જ વાત છે જો, માથું મૂકવાની વાત છે. તો આનું નામ પ્રેમ છે. એટલે લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન, એન્ડ કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ, સર્વને માટે લાગણી. આનું નામ છે. મને ખબર નથી એવો કેટલો સમય હોય, કારણ કે સ્થળને સમયને અને સ્વયંને તમે જ્યારે ભૂલી જાઓ એવી ક્ષણો સાહજિક રીતે જીવનમાં આવે ને તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. સાહજિક રીતે આવી જાય છે અને